ઓલપાણના અછારણ ગામના પ્રગતિશીલ ખેડૂતની આમ તો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ખેતીમાં હાથ અજમાવ્યો અને સૌથી અલગ ખેતી કરવાનું નક્કી કરી પ્રથમ જરબેડાના ફૂલની ખેતી કરી પણ માર્કેટમાં ચાઇનાના ડુપ્લિકેટ ફૂલ સામે અસલી ફૂલનું માર્કેટ તૂટ્યું અને ત્યારબાદ વિદેશી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને સફળ ખેડૂત તરીકે સફળ રહ્યા કેવી રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી જુઓ અમારો વિશેષ અહેવાલ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ડાંગર શાકભાજી અને શેરડીની ખેતી કરવામાં આવે છે પણ હવે ઓલપાડ તાલુકાના ખેડૂતો ખેતીમાં બદલાવ કરતા થયા છે કરંજ ગામના ખેડૂતો ગ્રીન હાઉસમાં અલગ અલગ કલરના કેપ્સિકમ મરચાની ખેતી કરી અને ત્યારબાદ મંદરોઈ ગામના ખેડૂતે બ્લેક રાઈસની ખેતી કરી આંબી ગામના ખેડૂતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી જ્યારે હવે ઓલપાડના અંચાર ગામના જશવંત પટેલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ખેતીમાં ઝંપલાવ્યો અને બધાથી અલગ ખેતી કરવા પહેલા તેમણે વિદેશી ફળો કેવી રીતે તેમની જમીનમાં થાય તેનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ વિદેશી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને આજે અલગ અલગ કલરના ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે લોકો ઓર્ડર કરી ફ્રૂટ મંગાવી રહ્યા છે અત્યારે આ ડ્રેગન ફ્રૂટમાં મારી પાસે વ્હાઈટ રેડ એ બંને થાઈલેન્ડ વેરાયટી છે બીજી મેરે ઇન્ડોનેશિયન રોયલ રેડ કહેવામાં છે એ વેરાયટીઝનું મેં પ્લાન્ટેશન કર્યું છે વિયેતનામની રેડ વેરાયટીઝનું પણ પ્લાન્ટેશન કર્યું છે યલોમાં ઓસ્ટ્રેલિયન ગોલ્ડ આઈએસએસ એનું પણ પ્લાન્ટેશન કર્યું છે અને અત્યારે બધા જ ડ્રેગન ફ્રૂટમાં મારે સક્સેસ પ્લાન્ટેશન કરીને અત્યારે મારું રોપાણ કમ્પ્લીટ થયું છે અને એક મારી પાસે જે પ્લાન છે તેમાં 4 વર્ષ અને 2 વર્ષના ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટો છે એના પરથી અત્યારે પ્રોડક્શન ચાલુ છે અને એ પ્રોડક્શન અમારું ખાસ કરીને જૂનથી ઓક્ટોબર એન્ડ સુધી આવે છે ત્યારબાદ અમે આમાં ઓક્ટોબર પછી હું LED લેમ્પ 18 વોટના લગાવીને મેં ઓફ સિઝન પણ આ વખતે ફ્રૂટ લીધા છે અને એ પણ અમારે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે આ ઉપરાંત મારા ફાર્મની અંદર 32થી વધુ ફ્રૂટના ઝાડો છે જેમાં કોમર્શિયલ પ્રોડક્શન તરીકે ફક્ત ડ્રેગન ફ્રૂટ મેંગોઝ વિવિધ પ્રકારની મેંગોઝ છે અને ચીકુ અને જાંબુના ઝાડોમાં અમે બજારમાં આપીએ છીએ બાકીના દરેક ફ્રૂટના ઝાડોમાં અમારા પોતાના યુઝ માટે રાખીએ છીએ